દહેગામથી 2 કિલોમીટરના અંતરે દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ શિવ મંદિર 1000 વર્ષ પ્રાચીન અને પુરાણું છે. આ મંદિર શ્રાવણ માસમાં દરરોજ 200 થી 400 જેટલા ભાવિ ભક્તો દર્શન કરે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામથી 2 કિલોમીટરના અંતરે નીલકંઠ મહાદેવનું 1000 વર્ષ પુરાણું ભગવાન શિવ મંદિર ખ્યાતિ પામેલું છે અને શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસે અને શિવરાત્રિના દિવસે આ નીલકંઠ મહાદેવ મોટો મેળો ભરાય છે અને આ શ્રાવણ માસમાં દહેગામ શહેરના અને આજુબાજુના ભાવિ ભક્તો સવાર અને સાંજ મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શન કરવા માટે ભારે ભીડ જામે છે અને અહીંયા દરરોજના 200 થી 400 જેટલા શિવભક્તો ભગવાનના દર્શન કરીને તેમની આરાધના કરે છે. આ મંદિરની દંતકથા એવી છે કે આ મંદિર 1000 વર્ષ પુરાણું છે અને અહીંયા મંદિરની બાજુના ભાગમાં ઉમરાનું વર્ષો પુરાણું ઝાડ આવેલું છે અને આ ઝાડની બાજુમાં જ ખરબચ ગીર મહારાજના સમાધિ આવેલી છે અને આ સમાધિ તેઓ જીવિત હતા ત્યારે આપવામાં આવી હતી તથા ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાં એક નાનું ભોયડું આવેલું છે. આ ભોયડું આજથી વર્ષો પહેલાં કહેવાય છે કે આ ભોયડું શ્રી કુંટકેશ્વર મહાદેવ નીકળતું હતું અને એ સમયના બ્રાહ્મણો ખભે કાવડ લઈને આ ભોયડામાં થઈને કુંટકેશ્વર મહાદેવ જતા હતા અને ત્યાંથી કાવડ મારફતે પાણી ભરી લાવીને આ નીલકંઠ મહાદેવના મંદિરમાં આ પાણીનો અભિષેક કરવામાં આવતો હતો અને તે સમયના ઋષિ મુનિઓ ભગવાનની સાચી શ્રદ્ધા સાથે આરાધના કરતા હતા. તેમજ નીલકંઠ મહાદેવના મંદિર આગળ 1000 વર્ષ પુરાણું પીપરાનું ઝાડ આવેલું છે અને આ પીપરાના ઝાડની અંદર મોટી કુવી હતી અને આ કુવીમાંથી એ સમયના બ્રાહ્મણો અને ઋષિ મુનિઓ કુવીમાંથી પાણી ભરી લાવીને બગીચામાં આ પાણીનો ઉપયોગ થતો હતો અને આ નીલકંઠ મહાદેવની આજથી 7 પેઢીથી ગૌસ્વામી પરિવાર નીલકંઠ મહાદેવની સેવા કરે છે અને અહીંયા ભગવાન શિવના મંદિર સાથે રામજી મંદિર અને એક આશ્રમ આવેલ છે તેમજ લગ્નવાડી પણ આવેલ છે અને આ નીલકંઠ મહાદેવની જગ્યા લાંબી અને વિશાળ હોવાથી ભાવિ ભક્તોને આરામ કરી શકાય તેવી સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. તેમજ શિવરાત્રિ અને જન્માષ્ટમીના દિવસે જય ભોલે સમિતિ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આ બંને પવિત્ર તહેવારોમાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે અને અહીંયા મોટો મેળો ભરાય છે. પરંતુ સરકાર આ મંદિરને પર્યટન ધામ તરીકે વિકાસ કરે તેવી દહેગામ શહેર અને તાલુકાની જનતાની ઉગ્ર માંગ થવા પામી છે. આ નીલકંઠ મહાદેવ દરરોજના 200 થી 400 જેટલા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે અને સવારમાં હર હર મહાદેવના નાદથી આ મંદિર ગુંજી ઉઠે છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.